એકદમ નવા સ્વાદ સાથે ટેસ્ટી અને ચટાકેદાર આ શાક પહેલા ક્યારેય નહીં ખાધું હોય. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે ફ્લાવરના શાકની રેસીપી. ફ્લાવરનું શાક તો આપણે ઘરે બનાવતા જોઈએ છે, પણ આજે આપણે આ ફ્લાવરના શાકને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવશું. અને શાક બનાવતી વખતે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીને આપણે તેના સ્વાદમાં એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનાવશું. તો ખૂબ જ સહેલી રીતથી એકદમ નવીન સ્ટાઇલથી ફ્લાવરનું શાક બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો. નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ફ્લાવરનું નવા સ્વાદ સાથે શાક બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું ફ્લાવર લીધેલું છે, જે વજનમાં અંદાજિત 500 ગ્રામ છે. આ શાક માટે આપણે ફ્લાવરને આ રીતના મોટા ફ્લોરેટ્સ એટલે કે મોટી સાઇઝના પીસમાં કટ કરવાનું છે. અને મેં ફ્લાવરને આ રીતે કટ કરીને ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે પલાળી દીધેલું છે, જેથી ફ્લાવરમાં કોઈ પણ જાતની જીવાત કે કચરો હોય તો તે પાણીમાં નીકળી જાય. ફ્લાવરની જગ્યાએ આ શાકને તમે રીંગણથી પણ બનાવી શકો છો, જેમાં તમારે રીંગણને આ રીતના લાંબા શેપમાં કાપીને લઈ શકો છો. તો હવે ફટાફટ આપણું ટેસ્ટી શાક બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે કટ કરેલા ફ્લાવરના ફ્લોરેટ્સને એટલે કે ફ્લાવરના પીસને એડ કરી દઈએ. અને બસ, પછી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ફ્લાવરના ફ્લોરેટ્સને ઉપરથી થોડા ક્રિસ્પી અને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે. તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા ફ્લાવરના પીસ ઉપરથી સેજ ક્રિસ્પી હોવાની સાથે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ફરી પાછું પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી રાઈના દાણા, 1/2 ચમચી જીરું એડ કરીને તેને સારી રીતે કકડવા દઈએ. તો આપણા રાઈ જીરું કકડી ગયા છે. હવે તેમાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી આદુ અને લસણની પેસ્ટ એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સમયે મેં 1/2 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, તેને એડ કરી દઈએ અને ડુંગળી જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તો લગભગ 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1 મોટા ટમેટાને મિક્સર જારમાં પીસીને તેની 1/2 કપ જેટલી ટમેટો પ્યુરે લીધેલી છે, તેને એડ કરી દઈએ. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. અહીંયા આપણે મસાલામાં તીખાશ માટે લાલ કે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે તેમાં જ લાલ મરચાંનો ઉપયોગ થઈ જશે. હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરીને ટમેટાની ગ્રેવીને સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી ટમેટાની ગ્રેવી એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે શાકની ગ્રેવીને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું દહી લીધેલું છે. તમે દહીંની જગ્યાએ ઘરની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. દહી એડ કર્યા પછી આપણે ગ્રેવીને આ રીતે સતત હલાવવાનું છે, જેથી દહીં જરા પણ ફાટે નહીં. તો તમે જોઈ શકો છો કે દહી ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ થઈને કૂક થઈ ગયું છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણા ઉપરથી થોડા ક્રિસ્પી અને સોફ્ટ થયેલા ફ્લાવરના પીસને એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ફ્લાવરના દરેક પીસ ગ્રેવીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે, તેને હાથેથી આ રીતે સ્પ્રિંકલ કરી લઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી ખૂબ જ ઓછું એડ કરવાનું છે. જો વધુ પડતું પાણી એડ કરશું તો આપણું ફ્લાવરનું શાક એકદમ સોગી થઈ જશે. બસ હવે ઢાંકણ બંધ કરીને ફ્લાવરના શાકને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે કૂક કરી લઈએ.
તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણ ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે ફ્લાવર એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે। હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ। આપણે ફ્લાવરના શાકને એકદમ નવા સ્વાદ સાથે ચટાકેદાર બનાવવા માટે મેં અહીંયા અચારી મસાલો લીધેલો છે। તો ઘરે અચારી મસાલો કેવી રીતે બનાવવો તેના વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તેમાંથી 2 ચમચી જેટલો અચારી મસાલો આપણે શાકમાં એડ કરી દઈએ। હવે ચમચાની મદદથી આ રીતે શાકને ઉપર નીચે કરતા જઈને અચારી મસાલાને શાકમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અચારી મસાલાનો ઉપયોગ વધુ પડતો નથી કરવાનો। જો તમે વધુ પડતો અચારી મસાલો એડ કરી દેશો તો તેમાં રહેલા મેથીના કુરિયાનો કડવો સ્વાદ આપણા શાકમાં આવી જશે। તો તમે જોઈ શકો છો કે અચારી મસાલો ફ્લાવરમાં એડ થઈને ફ્લાવરના શાકને એકદમ ચટાકેદાર અને ટેસ્ટી બનાવી દીધેલું છે। અને શાકમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને શાક ઉપર ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તો ગરમા ગરમ નવા સ્વાદ સાથે તૈયાર થયેલા આપણા ટેસ્ટી ફ્લાવરના શાકને સર્વ કરી લઈએ। તો એકદમ નવા સ્વાદ સાથે આ ફ્લાવરનું શાક સ્વાદમાં એટલું ટેસ્ટી છે કે જેને ફ્લાવર નહીં ભાવતું હોય તે પણ વારંવાર ખાવાનું મન કરશે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।